થોડા દિવસ પહેલા મેં સમીક્ષામાં એક વિડીયો બનાવ્યો હતો જેની અંદર હું વાત કરી રહ્યો હતો GMARS-માં વધારેલી ફી બાબતે. તો આજે ફી વધારવામાં આવી હતી અને લઈને મેં કહ્યું હતું કે જે દેશનો કોમન મેન છે એને હિન્દુ મુસ્લિમથી કોઈ લેવા દેવા નથી, તમે એના કોમન મેનના ગજવા ઉપર હાથ ના નાખશો, નહીંતર કોમન મેન જો જાગશે તો પછી કોઈ સરકાર ટકી નહીં શકે. મધ્યમ વર્ગને હિન્દુ મુસ્લિમથી, મધ્યમ વર્ગને ભારત પાકિસ્તાનથી બહુ ફરક નથી પડતો, પણ જે દિવસે એના ગજવા ઉપર ભાર વધ્યો ને એનું ગજવું ખાલી થઈ ગયું ને, એ દિવસે એકે સત્તામાં બેઠેલા લોકોના કપડાં નહીં રહેવા દે આ મધ્યમ વર્ગ, એના હકીકત છે. માટે ફી વધારો બને એટલો જલ્દી પાછો ખેંચવો જોઈએ. તો જ્યારે આ વાત મેં વિડીયોમાં કરી તો વિડીયોની કમેન્ટ્સની અંદર ઘણા બધા લોકો આવ્યા. મોટાભાગના લોકોએ કહ્યું કે આ વાત સાચી છે, તમે જે કહ્યું છે સાચું કહ્યું છે. પણ કેટલાક લોકો આવ્યા જેમણે ધર્મને વચ્ચે લાવ્યા. મેં કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમથી કોમન મેનને કોઈ ફરક નથી પડતો, અને આજે ફરી પાછું હું કહું છું કે હિન્દુ મુસ્લિમથી કોઈને ફરક નથી પડતો. તમને એવું લાગતું હોય કે હું એ સો કોલ્ડ લિબરલ્સ જેવી વાતો કરી રહ્યો છું, તો ના. આજે બધી વસ્તુઓ છે રાજનીતિની વસ્તુઓ છે. મારે એક ઉદાહરણ આપવું છે તમને. તાજેતરમાં આપણે ત્યાં જે ગેલેન્ટરી એવોર્ડ્સ આપવામાં આવે છે જેની અંદર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, બધા જે ચક્ર આપવામાં આવે છે, જે એવોર્ડ્સ આપવામાં આવે છે, એમાંથી કેટલાક એવોર્ડ વિજેતાઓના નામ મારે તમને કહેવા છે. કીર્તિ ચક્ર એવોર્ડ વિજેતાની જો વાત કરું તો એમાં એક નામ છે કેપ્ટન અંશુમાન સિંઘનું, મેજર દિગ્વિજયસિંહ રાવતનું, હવાલદાર અબ્દુલ મજીદ, આ પણ એક એવો કીર્તિ ચક્ર વિજેતા છે. એક શૌર્ય ચક્ર વિજેતા છે જેનું નામ છે મેન્યુ ફ્રાન્સિસ, એની સાથે અમનદીપ જાખર. તો કેટલા હું તમને નામ આપું. એક સિવિલિયન છે એમને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે, બિભોર કુમાર સિંઘ, ઋષિકેશ જૈન, કરુ દેથાત, શૈલેષ સિંઘ, રંજન બહેરા, ફરોઝ અહમદ ડાર, અમિત રૈના. હવે તો હું તમને કેટલાય નામ આપી શકું એમ છું જેની અંદર તમને તમામે તમામ ધર્મના લોકો જોવા મળશે. આ એ લોકો છે જેમણે પોતાના જીવ આપ્યા છે અથવા તો જીવના જોખમે આ દેશની રક્ષા કરી છે. એમાં હિન્દુ પણ છે, એમાં ક્રિશ્ચિયન પણ છે, એની અંદર મુસ્લિમ પણ છે, એમાં શીખ પણ છે. શું એમાં તમે જોશો કે હિન્દુ મુસ્લિમ, હિન્દુ મુસ્લિમ, એ જે ઝેર ભરાણું છે એ ઝેર શું તમે આમાંય જોશો? જે હિન્દુએ, જે મુસ્લિમે, જે ક્રિશ્ચિયને આ દેશ માટે બલિદાન આપ્યું છે, શું એની અંદર પણ તમે કહેશો કે ના આ તો આવો છે, આ દેશને તકલીફ કોઈ ધર્મથી નથી, આ દેશને તકલીફ એવા લોકોથી છે જે ધર્મના નામે ખોટો આતંક મચાવે છે, આ દેશને તકલીફ એવા લોકોથી છે કે જે ખોટું કામ કરે છે, પછી કોઈ પણ ધર્મ ના હોય. જે લોકો આતંક મચાવી રહ્યા છે એ લોકો એક ધર્મના નામે બધું જ કરી રહ્યા છે જે ખોટું છે, સદંતર ખોટું છે. પણ એનો મતલબ એ ક્યારેય નથી હોતો કે આપણે કોઈ એક ધર્મથી નફરત કરીએ, પછી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ હોય. જો તમને એવું લાગતું હોય કે આવી રીતે નફરત કરવાથી કામ થશે, તો મેં તમને જે નામો ગણાવ્યા કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, વિજેતા, એની અંદર તમામ ધર્મના લોકો છે, તમે નક્કી કરી લો કે તમારે કોનું સન્માન કરવું છે અને કોની નફરત કરવી છે. યાદ રાખજો, આ દેશ હંમેશા કલામને માને છે, કસાબને નહીં. નફરત કસાબને કરવાની છે, કલામને નહીં. આપણે ત્યાં કેટલાય અધિકારીઓ, કેટલાય સારા લોકો છે, ભૂલી કેમ જઈએ છીએ આપણે? ધર્મના નામે આપણે એટલા બધા અંદર પડી ગયા છીએ કે આપણને એવું લાગવા લાગ્યું છે ખરાબ કામ કરનારા બધી જગ્યાએ છે, તમામે તમામ સમાજમાં, તમામે તમામ ધર્મની અંદર છે. અને એમાંય સૌથી વધારે આપણને જે આપણને ખતરો છે ને, ખતરો એવા લોકોથી છે જે ધર્મના નામે આતંક ફેલાવે છે. ધર્મથી ખતરો નથી, ખતરો ધર્મના નામે આતંક ફેલાવતા લોકોથી છે. અને એ લોકો, એમને જેવી જેટલા પણ લોકો વિચારધારા ધરાવે છે, તમામથી આપણને ખતરો છે. આ દેશને કલામથી ક્યારેય ખતરો નથી, આ દેશને કસાબથી ખતરો છે. હું જે વાત કરી રહ્યો છું એ વાતમાં પાતળી ભેદરેખા છે. હું ટિપિકલ લિબરલ્સની જેમ વાત નથી કરતો કે બધા સરખા છે, બધા સારા છે, હું એવું નથી કહી રહ્યો. હું જે વાત કરી રહ્યો છું એને સમજવા માટે તમારે દિલથી વિચારવું પડશે. એક પાતળી ભેદરેખા છે. આપણને ધર્મથી નહીં, ધર્મના નામે આતંક ફેલાવતા લોકોથી ખતરો છે. આપણે એવા કેટલાય લોકો જોયા છે. ઔરંગઝેબ, આપણે ત્યાં નામની વાતો કરીએ છીએ ને, રાઇફલમેન ઔરંગઝેબને ઓળખો છો? જેણે આ દેશ માટે પોતાનો જીવ આપી દીધો, એનું નામ ઔરંગઝેબ હતું. હું એવું નથી કહેતો કે કોઈ વ્યક્તિ મુસ્લિમ છે તો એણે પોતાના દેશ માટે જીવ આપ્યો છે તો એણે કંઈ મોટું કામ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જો પોતાના દેશ માટે જીવ આપે છે તો તમામ સરખા છે.
મારો કહેવાનો મતલબ એટલો છે કે ધર્મના નામે આતંક ફેલાવતા લોકોને નફરત કરો એમાં કંઈ ખોટું નથી, પણ એની સાથે આપણે એવા ન થઈ જઈએ કે આપણે ધર્મને જ નફરત કરવા લાગીએ. કારણ કે જે નેતાઓ તમને આવું બધું કરવા માટે ક્યારેક ભડકાવે છે, આવું બધું કહે છે, યાદ રાખજો એ નેતાઓને જ્યારે વોટ જોઈતા હશે એ નેતાઓ ત્યાં જ બેઠા હશે. આ દેશ એવો દેશ છે જેની અંદર એક નેતા બીજા નેતા ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવે છે અને એ જ નેતાની સરકાર એ ભ્રષ્ટાચારી નેતાને પદ્મવિભૂષણ પણ આપે છે. કોઈ પાર્ટી સારી કોઈ ખોટી દરેકના મુદ્દા તર્ક વિતર્ક બધું જ હોઈ શકે છે, પરંતુ જ્યારે હું આ વાત કહી રહ્યો છું ત્યારે ખૂબ વિચારીને જાણી જોઈને કહી રહ્યો છું. તમને જો આટલી વાત ન સમજાતી હોય, તમને જો આ એવોર્ડ વિજેતાઓની અંદર પણ ક્યાંક ધર્મ કે આવી બીજી કોઈ બાબતો દેખાતી હોય તો તમારી વિચારધારા તમને મુબારક છે, પરંતુ આપણને કોઈ એક ધર્મથી નહીં, ધર્મના નામે આતંક ફેલાવનારા લોકોથી ખતરો છે. એટલા માટે થઈને આવી બાબતોમાં આપણે સમજવાની જરૂર છે. દેશની અંદર કલામ જેવા વ્યક્તિ આપણને મળ્યા છે, ઘણા લોકો આવા તો ઘણા નેતાઓ છે. કોઈક ધર્મના હોવાથી કોઈને સ્પેશિયલ બેનિફિટ મળે એવી વાત હું નથી કરતો, પણ મેં જે વાત કરી હતી એની વાતમાં સમર્થનમાં હું બીજી એક વાત રાખી રહ્યો છું. અબ્દુલ હમીદ એક નામ આપણે સાંભળ્યું છે. હવે તમામ લોકોનું આપણે સન્માન કરવું જોઈએ, કસાબને હંમેશા નફરત કરવી જોઈએ, એવા તમામ લોકો જે ભારત માતાની જય નથી કહેતા એ તમામને નફરત કરવી જોઈએ. હું માનું છું જે જેની માટે ભારત દેશ માં નથી, માં જેટલો પ્રેમ નથી કરતું એ તમામને કહેવું જોઈએ, પણ એવા કેટલાય લોકો છે જે આ દેશને પોતાની માં માને છે અને પોતાની માં માટે એમણે પોતાના જીવ આપી દીધા છે. ક્યારેક એવું ન થઈ જાય કે નફરત કરવામાં આપણે બધાને નફરત કરતા થઈ જઈએ. આપણે રાજનીતિમાં નથી પડવું, રાજનીતિમાં દરેક પોતપોતાના રોટલા શેકે છે. કોઈ હિન્દુઓના નામે શેકે છે, કોઈ મુસ્લિમોના નામે શેકે છે, કોઈ હિન્દુઓનો અપીઝમેન્ટ કરે છે, કોઈ મુસ્લિમોનો અપીઝમેન્ટ કરે છે. કારણ કે બધાને બધાના વોટ જોઈએ છે, એમને તો સંસદમાં જવું છે, એમના છોકરાઓ વિદેશ ભણવા જતા રહેશે અને આપણે અહીંયા રહી જઈશું. કાશ્મીરના જેટલા મોટા લીડર્સ છે, મુસ્લિમ લીડર્સ, એ બધાના દીકરાઓ દીકરીઓ બહાર ભણે છે, વિદેશમાં ભણે છે. આપણે ત્યાં મોટાભાગની પાર્ટીઓની અંદર જેટલા પણ લીડર્સ છે એમના દીકરા દીકરીઓ બહાર ભણે છે, વિદેશમાં ભણે છે, ત્યાંથી ભણીને આવે છે, અહીંયા આવીને તમારી ઉપર શાસન કરે છે. એ પછી જ્યોતિરાદિત્ય સિંધિયા કે એમના દીકરા હોય, જ્યોતિરાદિત્ય સિંધિયા હોય જે પહેલાં કોંગ્રેસમાં હતા, ભાજપમાં આવ્યા, જયંત સિન્હા હોય, રાહુલ ગાંધી હોય, રાહુલ ગાંધી પોતે વિદેશમાં ભણેલા છે. કેટલાય નેતાઓ છે, હું ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, ઓવરઓલ વાત કરી લઈએ આપણે. એવરીવેર બધી જગ્યાએ આવું છે. માટે રાજનીતિમાં એવું ન કરી બેસીએ કે આપણે આપણી જે બેઝિક આપણું જે બેઝિક નોલેજ છે એને જ ક્યાંક આપણે ભૂલી જઈએ.